ભાઈ ઓય, આ કોણ છો તું ને હું કહીશ ભાઈ કપામાં? એ ભાઈ, તું કોણ છો અને આ હું કામ આવ્યો છો? એ ભાઈ, આ પ્રશ્ન તો મારે તને પૂછવાનો હોય, તું અહીંયા શું કરશો? એ ભાઈ, હું મોહનભાઈ ના કેવાથી આવ્યો છું, એનો ભાગ્યો છું. તારે શું છે? ઓ શું છે ભાઈ, મારી વાત કાન ખોલીને સાંભળી લે. આ વાડી મોહનભાઈ ની નથી, એના મોટા ભાઈ નટવરભાઈ ની છે. હાલ બારો નીકળ અહીંથી. એ ભાઈ, તારે શું છે? તારે જે વાત કરવી હોય ને મોહનભાઈ યારે કરી લેજે, અહીંથી નીકળ હાલ. હવે નીકળવા વાળી એક મારે ને આગળ તો ડબુરો ભાગી નાખે. તું નીકળ અહીંથી, આ નટવરભાઈ ની વાડી છે. કોણ યારે વાત કરે ખબર પડે તને? હવે તું ભાગ્યો છો, ક્યાં મોટો ટોપ છો? તારે જે કરવું એ કરે હાલ, બહાર નીકળ. આવતે નીકળ તું બહાર, નકર હાશન ડબુરો ભાંગી નાખે. મારે તો દેખાડ તો બહાર આવતો તો દાદાગીરી એનો કરે. હે શું છે? તું દેખાડે શું? હે શું છે? સીધી રીતે કહું છું, માની જા, મારા હાથ તો માર ખાઈશ તું. આગળ કહું છું કે મોહનભાઈ યાર વાત કર લો તો માનતો નથી. ભાગ ભાઈ, ભાગ્યા ને પાવર ને થમાતો. મારા નટવરભાઈ ને વાત કરવી. જા રે ચલ લેવા જા. તારા મોહનભાઈ ને તો મારા નટવરભાઈ જ જોઈ લે. હે જોઈ લેજે તું. હા લો મોટો. ડેલી પગ મૂકો ને ત્યાંથી કઈક ને કઈક બોલતા આવતા હોય. આ મૂંગા મોઢે આવીને બેસી ગયા, મને એમ કે કઈક માથાકૂટ થઈ હશે. માથાકૂટ તો કઈ નથી, બહાર થી આવડે થાકી ગયો એમ ન કીધું. એક કામ કરું, થોડીક ચા મૂકી દો, બેહો તમે. ચા નથી પીવી હમણાં, પરસો તો માંડે એટલે પીને જ આવ્યો. કા તમારું મોઢું ચડેલું છે? આ બહાર થી આવે હંધાઈ ના મોઢા કેમ આવા થઈ જાય છે? શેઠ, આ તમારો ભાઈ મોહન. મોહન? આ તે હું છે મોહન ને? આ મોહન ની અવળ સંડાઈ હમણાં વધતી જાય છે. તું મોહન ની અવળ સંડાઈ વધતી જાય છે ને તમારો ભાઈ ને આ પર તું કહેવા હું માંગતો? એ તો સોકવટ કેર હરકી. હું મારે તમને કહેવું હવે શેઠ, ક્યાં મોઢે કહું? અરે તારા મોઢે કે, હું કયા મોઢે કહું? ગોળ ગોળ વાત ફેરવા રાખસ, જે વાત હોય ને એની સોકવટ કરે એટલે ખબર પડે. આ તમારા ભાઈ મોહન છે ને, એને તમને પૂછ્યા વગર તમારી વાડી બીજા કોક બે જણા ને ભાગવી દઈ દીધી છે. અને હું ત્યાં કામ કરતો છો ને, તો મને જેમ ફાવે એમ કીધું અને હાથ પકડીને વાડી ની બહાર કાઢી મૂક્યો. લ્યો, આ તમારો ભાઈ જોઈ લીધા ને તમારા ભાઈ ના કારસ્તાન. માર્યો ભાઈ, માર્યો ભાઈ કરતા હતા ને. હા, દઈ દીધી ને તમારી વાડી ભાગવી. પૂછવા આવ્યો એક વખત કે મારો મોટો ભાઈ છે તો મારે પૂછવું પડે. લ્યો લેતા જાઓ. અરે પણ તો થોડીક શાંતિ તો રાખ, વગર પૂછે ને એમને બોલે જ જાશો. હું વાત કરું છું ને આને. અરે પણ ભાઈ, તું મને હિતો સોખડ કર કે કોને ભાગવો રાખ્યો છે, હું કે છે, તને હું કામ બહાર કાઢ્યો? કઈ વાત તો કરી કે એમને પરબારો બહાર કાઢી મૂક્યો. પણ શેઠ, એમાં એવું છે ને કે હું ગયો વાડીએ અને આપણે ઓલો કૌવો છે કે નહીં, ત્યાં થોડોક નીણપૂળ આમથી આમ કરતો છો ને, તો બે જણાને મેં ત્યાં વાડીમાં કામ કરતા જોયા. અને એની પાસે ગયો ને, મેં પૂછ્યું એલા અમારી વાડીમાં કેમ કામ કરો છો? તો કે આ વાડી તમારી નથી, આ તો મોહનભાઈ ની વાડી છે.
અને એને અમને ભાગવા રાખ્યા છે, અમે હાથી છીએ એના ગળા સુધી વિશ્વાસ હોય ને આમ જ થાય નહીં આ ડૂબે. પણ હવે તું થોડીક તમારા લીધે બેન થાને, તું એક કામ કર, આ બે રકમ સા મૂક. કા તમે તો પરસોત્તમ બાપા ડેલે પી ને આવ્યા તા ને? એટલે બાપા હું પી ને આવ્યો, આ રવિ તો કઈ પી ને થાય ને, એટલે એને પાવી પડશે ને હવે. આ તો એક અડાડી જ મૂકીશ. હા મૂકો એક અડાડી. બેહો રવજી ભાઈ હમણાં બનાવો. હું કહું શેઠ, અને પાછો હું એની પાસે ગયો ને, તો એને એમ કીધું કે તમારે જે વાત કરવી હોય ને એ મોહનભાઈ અરે કરજો, અમારી અરે નહીં, તમે વેતી ના થાવ વાડીમાંથી બારી ના નીકળો એવું હતે ને કીધું છે મને. રવજી હવે તું ઉપાધિ કરમાં, હું મારા ભાઈને જાય અને મળી લે અને બધું પૂછી લે કે ભાઈ તારે શું છે, બરોબર? આ તારી બેન સા કરે ને, સા પીને પછી હું જાઉં છું. બેર કહું મોહન, આ તારામાં કઈ માણસાઈ જેવું છે કે નહીં કે માણસાને નેવો મૂકી દીધી? હું છું મોટા ભાઈ, પણ મોટા ભાઈ હું છું, આ તો હું ધંધા આદરા, આ મારી વાડીમાં તે તારા માણે ને હું કેમ મોકલા? જોવો ભાઈ, એ વાડી છે ને મારે જોઈ છે, એ વાડી તમે મને આપી દો. કેમ ભાઈ, તારે જોઈ છે એટલે તું કે એટલે તને આપી દઈ, એ વસ્તુ નહીં બને હવે. કા ભાઈ, એ જમીનમાં ભાગ હું કામ નહીં મળે? અટાણે તું હવે મને પૂછશો કે જમીનમાં ભાગ નહીં મળે? તને ખબર છે આ બાપાની હાજરી હતી ને, તો એ 10 વર્ષ પહેલા જમીનના ભાગ પડ્યા હતા, અને કઈ રીતે ભાગ પડ્યા છે તને ખબર છે ને, કે એક બાજુ આ ખોરડું મૂક્યું હતું, એક બાજુ આપણે જમીન મૂકી હતી, તો તે ડાયો થઈને આ ખોરડું માંગ્યું અને જમીન મને આપી દીધી. એ તો તને યાદ છે કે ભૂલી ગયો? યાદ જ છે, પણ તઈએ મને એટલી બધી ખબર નહોતી પડતી એટલે મેં ખોરડું માંગ્યું. હવે મારે જમીનની જરૂર છે તો જમીન માંગું, એમાં હું થઈ ગયું? કેમ ભાઈ ખબર નહોતી પડતી, પણ હવે મને ખબર પડે છે કે તારા તેવર કેમ બદલાઈ ગયા. આ તારા લગન પછી તારા તેવર બદલાણા એ મને દેખાય છે. નહીં મોટા ભાઈ, તમે કેવા હું માંગો છો, લગન પછી તારા તેવર બદલાઈ ગયા એટલે? આ દેખાય છે મને લગન પછી તેવર બદલાઈ ગયા, નકર તમે આવી રીતે મારા સામે આમ ઊભા હો, ઉઘાડા માથે અને બે ફાટ બોલતા થઈ ગયા છો, અને મને પૂછો છો કે તેવરો બદલાઈ ગયા? મોટા ભાઈ, એને કાંઈ ખોટું નથી કીધું, સાચું જ કીધું. એ તમારું માથે ક્યારે ઓઢે કે તમે મર્યાદા રાખતા હોય તો આ તમે અહીંયા આવીને જેમ ફાવે એમ બોલો છો, તમને ખબર નથી? જો ભાઈ, તું મને મર્યાદા શીખવાડમાં, મેં એને કાળા ધોળા નથી કીધા, મેં ખાલી એટલું જ કીધું છે કે તારા લગ્ન પછી તેવર બદલાણા. હવે મેં મારી સામે બીજી મગજમારી કરતો નહીં, અને રહી વાત આ ખોરડાની, તું શું કહેશો? મને આ ખોરડું દઈ દીધું. આ ખોરડું કાંઈ નાનું નહોતું, અવડું મોટું ફળિયું આ ઘર એ જેથી બનાવ્યું ને તેથી વાડીની કિંમતની બરોબર જ હતી, અને તે જ ડાયો થઈને કીધું કે મારે ખોરડું આપી દો, મારે રહેવાનું ઘર જોઈ પહેલા. હા મોટા ભાઈ, આ ખોરડાની કિંમત કેટલી છે? મૂળ 5 લાખ રૂપિયા, અને આપણી વાડીની વીઘાના 15 લાખ છે. ઈ કારે એમાં મેં કવો કરાવ્યો, એમાં બધું સારું પાકે છે, ઈ જોઈને તને લોભ જાગી ગયો કે મારો ભાઈ તો અમે ન્યાલ થઈ જાય, ને હું વાહે રહી ગયો. હવે ખાલી કવો કરાવ્યો, બાકી તો બાપા બધું મૂકીને જ ગયા છે. જો ભાઈ, કવો કરાવ્યો ને, કવો મફત ન છો, કવો મેં રૂપિયા નાખ્યા 2 લાખ રૂપિયા, તો કવો છો. જો મોટા ભાઈ, કુવાની તો વાત જ ન કરતા, કુવાની જરૂર કઈ અમારે નહોતી, વો કુવા તમારે પાણી જોતો તો ને તમે કરાવ્યો તો. હા તો મેં કરાવ્યો ને, તો તમારે બોલવાની જરૂર નથી. એ ભાઈ સમજાય તારી બાયડી ને? ઈ હું મને સમજાવવાના છે હે? ઈ કઈ નાના છે, હું કઈ નથી, હું ઘોડિયામાં ઈ શક્તિ તો ઈ મને સમજાવવા આવે, આ તો કઈ બોલતી નથી એટલે, આ તો મર્યાદામાં રહેતી હતી અટાહું ને, અને તારી બાયડી તો મન પડે એમ તને બોલે છે. એ વો બાપા, મર્યાદામાં બોલજો, તું કરો કરો છો એટલે, અને કવો 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 ને રૂપિયા તમારા બાપે દીધા? બોલવા મર્યાદા રાખજો. એ નમાલા, તું નમાલો છો, આ તારી બાયડી તારા ભાઈ ને જેમ ફાવે બોલ, અને તું નપાવ ભૂંગો મૂંગો ઉભો છો. પણ હાસુ કે, એને ખોટું શું કીધું? અરે હું હાસુ કીધું, એને હું હાસુ કીધું? તમે જેમ ફાવે બોલો છો એટલે તમે છે ને હવે કઈ બોલતા જ નહીં, હું આને જોઈ લે અને
જમીન માગી? અરે તમે લોકો જમીન જમીન હું સાઈડા છો એકદમ નહીં મળે જમીન. અરે જમીન તો હાથ વરે દેવી તો પડશે જ તે. જમીન તો અમારી પાસે જ રહે. જમીન તું તો હું તારા બાપ નહીં. એ બાપા મર્યાદા રાખજો. મર્યાદા એની રાખે. તમે અહીંથી બે જણ લોકર મારો હાથ ઉપડી જાય હવે. હા તો હું જાઉં છું અત્યારે. પણ આ તારી બાયડી જે બેમ્બા બોલે છે ને એ બરોબર નથી બોલતી. કાબુમાં રાખતા હે. એ બોલ છે એક વાર ની 70 વાર બોલ છે. નીકળી જાવ મારા ઘર ની બહાર જાઓ. હા તો જાઉં છું. અને બીજી વાર અહીંયા ફળિયામાં પગ મુકતા પહેલા છે ને 7 વાર વિચાર કરતો. મારે તો જમીન જોઈએ મારે તો પૈસો જોઈએ તો એ ભાઈ ક્યાં જાય છે એટલે મોહન શું કરશો? આ આગળ તારો ભાઈ રસ્તામાં મને મળ્યો. એ શું બબડતો હતો? ગજેમ ફાયમ ગાળી બોલતો હતો. શું થયો? કઈ નહીં વિનુભાઈ, મારો ભાઈ આવ્યો હતો. આ તમે મને વાત નહોતી કરી જમીનની, એટલે મેં એની પાસે જમીન માગી તો ભાઈને તકલીફ થઈ. ના ના હો, એ જમીન દેતો બેતો નહીં. જમીન કેવી છે? પાડાના કાન જેવી જમીન છે. અને તેનો ભાવ શું છે ખબર છે ને તને? મારે તો નથી જવા દેવી. પણ આ મારી ભાભી છે ને, એ મારા ભાઈ ને પીન માર્યા કરે જયારે હોય ત્યારે સડાવ્યા કરે. ભાઈ તો બોલ્યા કરે. તું તારે આમ જો, હું જતો નહી. હું આરે શું જરૂર પડે મને કહેજે. તું તારે જમીન જાવી ન જોઈ હાથમાંથી. હા તમે મને વાત કરી ને તો એ મને ખબર પડી કે જમીન નો એટલો ભાવ છે. નકર મને ક્યાં ખબર હતી? એટલે મેં ખોડું માંગ્યું હતું પછી મને ખબર પડી. પણ તને ખબર તો છે તારી બાઈ ટન ટન ખા છે તો ઓછો હું કામ ઉતરશો? અને તારી ભાભી બોલી જાય તો આ તારી બાએ બોલે એમ નથી, એની સામે જવાબ દે એમ નથી. તું તારે આમ સાવી સડાય તું તારે ભલે મર્યાદા મૂકી દેતી. અરે બીનુભાઈ, મેં આજ મારી ઘરવાળી ને કહી દીધું છે. બસ તારે આમ પાવર માં રાખવાની છે ને. અરે મારા ભાઈ સામે આજ બોલી મને એમ થયું કે ઓહો આને તો કેટલું બધું બોલતા આવડે. મારા ભાઈ ને જેમ ફાવે એમ કહી દીધું. સારું બોલો તો જ ખબર પડશે, નકર કઈ ખબર પડે એમ નથી. મોટો તને શું લાગે? બાઈ ને આધારે હાલે. હા વિનુભાઈ, તમારી વાત સાચી. આ મારે મારી ઘરવાળી ને કેવું જ પડશે. તું છે ને તું ટાઈટ જ રહેજે. હા તો તારે તારી બાઈ ને છે ને તારે મેરેજ કરવાની. જે હોય હું જેવો હોય વળતો જવાબ આપી દેવાનો. હા એ તો મેં એને કહી જ દીધું છે. હાલે હવે હું જાઉં. મોડું થાય તો તારી ભાભી ખીજા હે. બાપ ક્યાં ગયા તા? અવર અવર માં ગયો તો મારા ભાઈ ને મળવા. તારે વાડીએ નથી જવાનું? પણ ખા બાપા, વાડીએ કેમ નથી જવાનું? અને આવી વાત હું કામ કરો છો? હવે હું તને વાત કરું. હા તમે તો મોહનિયાના ઘરે ગયા તા ને મળવા, આ જમીન બાબતે વાત કરવા. હું કાંદો કાઢીને આવ્યા. હવે તારે થોડું શાંતિથી વાત કરવી છે તો હું વાત કરું કઈ. હા હા બોલો ને, શું થયું? આ મોહન, આ મોહન વાડીમાં ભાગ માંગે છે. મોહન કાકા વાડીમાં ભાગ માંગે છે? પણ એનો ભાગ બાપા, કાયદેસરનો તો ભાગ એમને આપી દીધો છે ને. એમને દાદાએ મકાન આપ્યું હતું તો મકાનનો ભાગ તો એને પાસે જ છે ને. તો પછી જમીનમાં એનો ભાગ માંગે છે? એ હંધી વાત સાચી. એ બધી ભાગ પડ્યા ને તે બધી સોપડ કરી હતી. પણ હવે હવે આડો ફાયટો. હવે કઈ ઘરે મારે રાખવું છે ને વાડીમાં ભાગે મારે જોઈ છે. આ હંધી ચડામણી છે ને એની બાયડીની છે. હું હંધુય જાણું છું. હવે મારે જ કઈક કરવું પડશે. આ તો કઈ નહીં કરી શકે. હા એ તારી વાત સાચી છે. એની બાય છે ને ધારા, એ મારી સામે ન બોલવાનું. બોલી આજ
એવું થોડી હાલતું હોય છે બાપા. આ લોકોએ તો નાના મોટાની મર્યાદા મૂકી દીધી છે. હવે તો પછી તમારે બોલીને અવાય ને કે જમીન નો ભાગ નહીં મળે એટલે નહીં મળે. હવે એ હું બોલતા હતા, આખા ગામને ખબર છે કે જયારે બાપા હતા ત્યારે બે ભાગ પડ્યા હતા, કોક ને ખોડું રહે અને કોક ને જમીન રહે. ત્યારે એને ખોડું ગયું તો એને ખોડું રાખ્યું અને આપણે જમીન. હવે હારાની નીતિ બગડી છે એટલે એને હવે જમીન માં ભાગ જોઈ છે. પણ મને ખબર છે આ હંધાઈ કારસ્તાન એની બાયડી ના છે. હવે આ તો કઈ નહીં કરીએ કે પણ મારે જ એની બાયડી નો વારો કાઢવો પડશે. બાપ તમે શાંત થઈ જાઓ ને, આ હંધી એ માથા કૂટશે ને અત્યારે હવર હવર માં મૂકો, આપણે ઢગલો કામ છે. પેલા એ કરી લે. અરે ક્યાંથી શાંત થઈ જાય? આ જમીન છે ને એની ઉપર તો આપણે તાગર ધીના કરીએ છીએ અને જમીન માંગી લે તો આપણે શું ખાવું? અરે પણ હંધી એ વાત છે ને ઝઘડાથી ના કરાય, અમુક વાતો છે ને શાંતિથી વાત કરીને તોય થઈ જાય. જયારે માણા નીતિ ચૂકે ને ત્યારે છે ને એને આ ઝઘડાથી સમજાવવા પડે. અને જો આમને સમજવાનું હોત તો સમજી ન ગયો હોત. અરે પણ તમે અહીંયા હું કેમ બધા બેલા લો છો? હવે શાંતિથી વાત કરવાનું કીધું છે ને તો આપણે કરશું અને સમજાવશું, પછી જોઈશું શું થાય છે. એમ હો વાતની એક વાત, આ જમીન માંથી આટલો ભાગ હું એને નથી આપવાની, એને થાય ભલે કરી લેતો, હું જોઉં છું. બેટા તમારે કઈક રસ્તો તો કાઢવો પડશે ને, કે આમનો થોડું હાલ છે. કાઢો વહેલી તકે, નકર પછી આ મોહન કાકા ને સમજાવતા મને બહુ સારી રીતે આવડે છે. હું કઈ ઢીલું નથી મૂકવાનો તમારી ઘોડે. જો ભાઈ આપણે છે ને કઈ હાથાપાઈ નથી કરવાની, હજી સમજીને વાત પતે ને એમ સમજીને પતાવવાની છે. એ તો જોઈ છે, આજે હું મોહન કાકા કરશે એવો સામે હું બોલતો જવાબ આપીને આવી. માલઢોર હારું થઈ ને પાડીએ તો જવું જ પડશે. એક કામ કરું છું, પાડીએ જઈને થોડું નિરણ તો લેતો આવું. આકાશ હા હું આપ કેન પાસે આવવાની તૈયારી કરો છો? પાડીએ જાઉં છું. હા માલઢોર હારું કઈક નિરણ નું તો કઈક કરવું પડશે ને. ના વાડીએ નથી જવાની. લે કેમ વાડીએ કેમ નથી જવું? બાપુએ હું કીધું તું ના પાડી તીને. હા બાપુએ તો ના પાડી છે, પણ જો એમ કઈ મોહન કાકા થી બી ને ઘરે ન બેઠું રેવાયો, આ ઘેરે બેઠા રહેવું તો પછી તું જ કે ને હા માલ ઢોર નું ને આપણું શું થાય? તમને કોણ કહેશે ઘરે બેઠા રહેવાનું? એ વાડી આપણી જ છે અને આપણી જ રહે. પણ જો આમાં તમે વસે ના બોલો ને તો જ હારા વાટશે. કેમ હું હું કામ ને વસે ન બોલું? આ વાડી છે ને મારા બાપ ની છે, આ મોહન કાકા ની નથી. અને મોહન કાકા ના ભાગ માં જે આવતું હતું ને એ હંતુય બાપા એ આપી દીધું છે. બાપ ની છે ને તો બાપુ બોલે છે ને એ વાત કરે છે મોહન કાકા. અરે તો તમે હું કામ વચ્ચે પડો છો? અને રહી વાત વાડીની તો એ આપણા હકની છે અને આપણને મળીને જ રહે. પણ જ્યાં સુધી બાપુ શાંતિથી વાત કરે છે તો એમને કરવા દો ને. હું કામને શાંતિથી વાત કરવાની? આપણા હકનું હોવા છતાંય આપણે નમીને રહેવાનું એમ? ના રે ના, આ બાપુની ભાષા મને નથી સમજાતી અને શાંતિથી તો વાત જ નહીં થાય. તો એ તમારા કાકા છે એમની સામે થાઓ? હા હા કાકા ની હામોય થાય તો મને રોકવાની કોશિશ કરશે ને તો? હા કાશ હું કામ ને ખોટા ઝઘડા કરો છો, આપણે ક્યાંય નથી જવાનું. હાલો અંદર. હું હાલો? હે હા તે વિચાર કર્યો છે? હા વાડીએ નહીં જાય તો માલ ઢોર નું ને આપણું શું થાય? આપણે હું ભીખ માંગીને ખાવું? હે હા ગામમાં માંગવા નીકળવું પડશે. આપણા દિવસો છે ને એટલે ખરાબ નથી આવી ગયા કે ભીખ માંગવી પડે. અને હજુ આજે તો વાત થઈ છે તે એટલે ધુઆ પુઆ હે ના થાવ છો? હા તો આમ નમ તો મૂકી દેવું ને તો એ જ વારો આવવાનો છે. અને આમે હું કઈ બાપા ની જેમ શાંતિથી બેહીને વાત કરવા વાળો નથી. જો ખોટી જીત ના કરો તમે, હું છે ને તમે ખોટી જીત કરી છે ને તો બાપુ ને વાત કરી દે. અરે તારે જેને વાત કરવી હોય એને વાત કરી દેજે ને, બાકી આમે
હું દબાઈને નથી બેહવાનો, જા તું તારું કામ પતાય મને જવા દે. આકાશ, અરે મૂક ને મારો હાથ, કીધું ને તને વાડીએ જવા દે મને, હવે રોકવાની કોશિશ નહીં કરતી, જા. શાંતિથી કહું છું તો માનતી નથી. આકાશ, બા બાપુજીને વાત કરવી જ પડશે. બા,